हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल फ्रेग्रेंस ऑफ एजुकेशन। फ्रेंड्स, इन द लास्ट वीडियो वी टॉक अबाउट रीड वन ऑटो फैब टेक्नोलॉजी। अपने आगना वीडियो में ऑटोमेटेड फेब्रिकेशन टेक्नोलॉजी की चर्चा कर ली थी। इन दिस वीडियो वी विल टॉक अबाउट यूनिट टू रीड टू, ए पालनपुर यूथ री इन्वेंट्स द हम्बल वॉच। बिफोर स्टार्टिंग द डिस्कशन ऑफ द यूनिट, I want to show one video about Pranav Mistry। आपणे एक video जोशु। सो फ्रेंड्स, हैव यू सीन दैट वीडियो? व्हाट डिड यू सी? तमे वीडियो में शू जोयू? धीस वीडियो इज अबाउट प्रणव मिस्त्री बिलोंग टू पालनपुर गुजरात, के जेने एक गियर नी शोध करी हती, सैमसंग गियर, के विथ दैट इंस्ट्रूमेंट यू केन कनेक्ट योर सेल्फ विथ द डिजिटल वर्ल्ड। तमे तमारी जातने एक डिजिटल विश्व साथे जोड़ी सको छो। And that was the humble watch. Using our gestures, we can control all the types of instrument. આપણે આપણા જેસ્ટર દ્વારા બધા જ પ્રકારના જે સાધનો છે, એપ્લાયન્સીસ છે, એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, કમાન્ડ આપી શકીએ છીએ. The title is of the read to is a Palanpur youth reinvents the humble watch. Palanpur એટલે પાલનપુર જે વિલેજ છે, બનાસકાંઠા જિલ્લાનું જે હેડક્વાર્ટર છે, પાટનગર છે ગુજરાતમાં, એ પાલનપુર યુથ એટલે રિલેટેડ ટુ યંગ, એટલે યુવક. રી ઇન્વેન્ટ્સ એટલે સંશોધન કરવું, ડિસ્કવર સમથિંગ ન્યુ, કંઈક નવી શોધ કરવી. રી એટલે ફરીથી, ધ હમ્બલ વોચ એક એવી વોચ, ગિયર એટલે એક ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેને તમે દૂરથી કમાન્ડ આપી શકો છો, કે હમ્બલ વોચ ને ઈ સંશોધન કરે છે, શોધ કરે છે. આ આપણા પાઠનું ટાઇટલ છે કે પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ, કે પાલનપુરનો યુવાન એક હમ્બલ વોચની ફરીથી શોધ કરે છે. એ પાર્ટ વન વિશે આપણે આમાં ચર્ચા કરવાની છે. લેટ અસ સ્ટાર્ટ યુનિટ ટુ રીડ ટુ, એ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ. ધીસ યુનિટ ઇઝ અબાઉટ પ્રણવ મિસ્ત્રી. પ્રણવ મિસ્ત્રીએ જે શોધ કરેલી છે મિત્રો, એની આપણે આમાં ચર્ચા કરવાની. કમ્પ્યુટર એન્જિનિયરિંગ એમણે નિરમા યુનિવર્સિટીની અંદર પૂર્ણ કરેલું છે, અને પછી એણે શોધ કરી. રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા આ વ્યક્તિ છે મિત્રો. એક એવી પ્રતિભા વિશે આપણે જોવાનું છે કે ટેકનોલોજીમાં ખૂબ જ આગળ પડતું નામ, એટલે પ્રણવ મિસ્ત્રી. ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ રીડ ધ પેરેગ્રાફ. પ્રણવ મિસ્ત્રી એ નેટિવ ઓફ પાલનપુર નોર્થ ગુજરાત, શોકેસ ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ ગિયર ટુ ધ વર્લ્ડ.
मिस्त्री इज द हेड ऑफ थिंक टैंक टीम सैमसंग रिसर्च अमेरिका हु हैज डिजाइन द डिजिटल वॉच दैट लेट्स यू चेक मैसेजेस विथ ए ग्लांस और मेक कन्वर्सेशन 007 स्टाइल विथ गियर यू आर एबल टू मेक कॉल्स एंड रिसीव कॉल्स विदाउट इवन टेकिंग योर फोन आउट ऑफ योर पॉकेट सेड प्रणव मिस्त्री In the beginning of the unit, we come to know about the Samsung Gear, that is futuristic watch. एक एवी घड़ियाळ ની શોધ કરેલી એક એવું કેનું નામ નામ આપેલું છે ગિયર કે જેના દ્વારા તમે તમારા ફોન ને ટચ કર્યા વિના યુ કેન કનેક્ટ વિથ ધ ડિજિટલ વર્લ્ડ તમે ડિજિટલ વિશ્વ સાથે કનેક્ટ થઈ શકો છો એની અહીંયા ચર્ચા છે Let us start the unit. પ્રણવ મિસ્ત્રી એ એક નામ છે એ નેટિવ નેટિવ નો મીનિંગ થશે બિલોંગિંગ ટુ એ પર્ટિક્યુલર પ્લેસ એટલે કે મધરલેન્ડ એટલે કે માતૃભૂમિ વતન રહેવાસી છે પાલનપુર નો રહેવાસી નોર્થ ગુજરાત ઉત્તર ગુજરાતમાં આવેલું છે શોકેસ શોકેસ નો મીનિંગ થશે અહીંયા ડિસ્પ્લેડ પ્રેઝન્ટેડ ડેમોન્સ્ટ્રેટેડ દર્શાવતું પ્રદર્શિત કરતું એને દર્શાવેલું હતું શું દર્શાવેલું હતું ધ ઇમ્પોસિબલી ઇમ્પોસિબલ એટલે અશક્ય રીતે અને ફ્યુચરિસ્ટિક ફ્યુચરિસ્ટિક એટલે રિલેટેડ ટુ ફ્યુચર ભવિષ્યને લગતું અને વોચ એટલે કે એવી ઘડિયાળ એનું નામ આપેલું છે ગિયર ટુ ધ વર્લ્ડ વિશ્વને એક અનોખી ભેટ આપેલી છે કે જે ખૂબ જ અશક્ય લાગતું ભવિષ્યને લગતી વોચ છે જે ગિયર છે એને પ્રદર્શિત કરેલું હતું ઉત્તર ગુજરાતનો રહેવાસી પાલનપુરનો રહેવાસી પ્રણવ મિસ્ત્રીએ ગુજરાતની અંદર એક આવી એક ગિયર ની શોધ કરેલી હતી આ વસ્તુ છે વોટ ડીડ પ્રણવ મિસ્ત્રી ઇન્વેન્ટ શું શોધ કરેલી તો ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ ગિયર ટુ ધ વર્લ્ડ વિશ્વને આવી એક ભેટ આપેલી હતી એનું અહીંયા ડિસ્કશન છે મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક નેમ સેમસંગ રિસર્ચ અમેરિકા સેમસંગ કંપનીની એક આ એક ટીમ છે થિંક ટેન્ક ટીમ જે સેમસંગ રિસર્ચ અમેરિકાની અમેરિકામાં આવેલું છે બરોબર આ એક રિસર્ચ કરતું હતું એનો એ હેડ હતો હુ હેઝ ડિઝાઇન ડિઝાઇન નો મીનિંગ થશે બિલ્ડ કન્સ્ટ્રક્ટેડ મેડ બનાવવામાં આવેલ જેને બનાવેલું હતું શું બનાવેલું હતું ધ ડિજિટલ વોચ એક એવી ડિજિટલ ઘડિયાળ બનાવેલી હતી ધેટ લેટ્સ યુ ચેક મેસેજીસ લેટ્સ યુ એટલે તમને દોરે છે ચેક એટલે ચેક કરવા માટે મેસેજીસ એટલે સંદેશાઓ જે આપણા મોબાઈલમાં આવતા હોય વિથ એ ગ્લાન્સ ગ્લાન્સ એટલે ટુ ટેક એ ક્વિક લુક એક ઝડપથી નજર કરવી ઓર મેક કન્વર્સેશન કન્વર્સેશન એટલે કોમ્યુનિકેશન ઇન્ટરેક્શન ટોક વાતચીત 007 સ્ટાર મિત્રો તમે 007 જે 007 પણ કહેવામાં આવે જેમ્સ બોન્ડનું નામ સાંભળેલું હશે કે જેના બધા આખી ફિલ્મની સિરીઝ છે કે જે કેવી ટેકનોલોજી પોતાનું એ મિશન પાર પાડે છે અને એની બહુ એકદમ અસરકારક રીતે એ ફિલ્મમાં એની રજૂઆત કરવામાં આવેલી છે એટલે એમાંથી 007 નામ આવેલું છે એ સ્ટાઇલમાં એ વાતચીત કરે છે એની અહીંયા વાત છે કે તમે ફક્ત એક જ નજરથી તમે વાતચીત 007 સ્ટાઇલથી વાતચીત કરી શકો એટલે ખૂબ જ ઝડપથી તમે વાતચીત કરી શકો છો એની અહીંયા ચર્ચા છે કે થિંક ટેન્ક ટીમ જે છે સેમસંગ રિસર્ચ અમેરિકામાં બરોબર ત્યાં મિસ્ત્રી છે પ્રણવ મિસ્ત્રીનો હેડ છે અને આ ડિજિટલ વોચ તેણે ત્યાં બનાવેલી હતી કે તમને એક જ ક્વિક લુકથી તમે એક જ નજરથી તમે વાતચીત કરી શકો છો 007 સ્ટાઇલમાં એટલે ઝડપથી વાતચીત કરી શકો છો તમારે ફોનને ટચ પણ કરવાનો નથી આવા ગિયરની એણે શોધ કરેલી હતી વિથ ગિયર એટલે આ ગિયર દ્વારા એબલ ટુ મેક કોલ્સ વિથ ગિયર યુ આર એબલ ટુ મેક કોલ્સ તમે કોલ કરી શકો છો એબલ ટુ એટલે સક્ષમ હોવું કોઈ કાર્ય કરવા માટે એન્ડ રિસીવ કોલ્સ કોલ એ રિસીવ એટલે ઉપાડી પણ શકો છો વિધાઉટ ઇવન ટોકિંગ ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પેકેટ ટેક આઉટ એટલે બહાર કાઢવું પોકેટ તમારા ખિસ્સામાંથી તમે તમારો ફોન બહાર કાઢ્યા વગર તમે આ ગિયર દ્વારા વાતચીત કરી શકો છો ફોન રિસીવ કરી શકો છો ફોન કરી શકો છો સાઈડ પ્રણવ મિસ્ત્રી પ્રણવ મિસ્ત્રીએ આ સેમસંગ ગિયર જે છે જે ડિજિટલ વર્લ્ડ છે એની વાત કરેલી છે કે વિથ ગિયર વોટ કેન બી ડુ અકોર્ડિંગ ટુ પ્રણવ મિસ્ત્રી પ્રણવ મિસ્ત્રીના મત પ્રમાણે આ ગિયર દ્વારા આપણે શું શું વોટ ટાઈપ ઓફ વર્ક કેન બી ડુ આપણે કયું કામ કરી શકીએ છીએ કે વી કેન કોલ મેક કોલ્સ એન્ડ રિસીવ કોલ વિધાઉટ ઇવન ટેકિંગ આઉટ ધ ફોન ફ્રોમ યોર પોકેટ આપણે આપણા ખિસ્સામાંથી ફોન બહાર કાઢ્યા વગર
આપણે આપણી ફક્ત ક્વિક લુકથી ઝડપથી નજર કરીને આપણે આપણા ફોન ઉપાડી શકીએ છીએ, ફોન કરી શકીએ છીએ, એની આ ચર્ચા છે. સો ધ બિગિનિંગ ઓફ ધ યુનિટ વી કમ ટુ નો અબાઉટ ધ ગિયર ધેટ કનેક્ટેડ ધ ડિજિટલ વર્લ્ડ વિથ અસ. આપણે આપણને ડિજિટલ વર્લ્ડ સાથે કનેક્ટ કરી દીધેલા હતા એની અહીંયા વાતચીત કરેલી છે. અને વી ઓલ્સો કમ ટુ નો અબાઉટ ધ ડિસ્ક્રિપ્શન, ધ બ્રીફ ઇન્ટ્રોડક્શન ઓફ પ્રણવ મિસ્ત્રી હુ બિલોંગ ટુ નોર્થ ગુજરાત, પાલનપુર. પાલનપુરનો રહેવાસી છે એની અહીંયા વાત છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. વેન હી વોઝ અબાઉટ 11, હી ઇન્ટુ બ્રેકેટ પ્રણવ યુઝ ટુ સે, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. When I grow up, I will earn a lot of fame, said his father, Kirtibhai. We never knew it will be so soon. Pranav was like any other child, but his IQ powered him to be the first rank in every academic year spent at Vivid Lakshmi Vidya Mandir, Palanpur. He was good in every activity, be it studies, music, into bracket he sings, or sports, into bracket plays. બેડમિન્ટન, સેડ ધ પ્રાઉડ ફાધર. ધીસ પેરેગ્રાફ ઇઝ ધ ડિસ્કશન ઓફ વિથ હર વિથ હિઝ ફાધર. એના પિતા જે વાત કરે છે પ્રણવ વિશેની, એની ચર્ચા છે. પ્રણવ વિશે શું કહે છે? વોટ ડીડ હિઝ ફાધર બિલીવ અબાઉટ પ્રણવ? પ્રણવ વિશે એના પિતા શું માનતા હતા? એન્ડ વોટ ડીડ હી સે અબાઉટ પ્રણવ? એના વિશે શું કહે છે એની અહીંયા ચર્ચા છે. વેન હી વોઝ અબાઉટ 11, વેન એટલે જ્યારે, 11 એટલે 11, એ ફક્ત 11 વર્ષનો હતો ત્યારે, હી ટુ બ્રેકેટ પ્રણવ, અહીંયા હી એટલે પ્રણવની વાત છે, યુઝ ટુ નો મિનિંગ થશે કસ્ટમ ટુ, બી હેબિચ્યુએટેડ ટુ, વુડ ભૂતકાળની રોજિંદી ક્રિયા. ભૂતકાળમાં તમે કોઈ વાત રોજિંદી દરરોજ કરતા હોય એને કહેવાય યુઝ ટુ. એક વારંવાર બોલતો હતો, શું કહેતો હતો? હું મોટો થઈને બહુ નામ કમાઈશ, આવું વાત કરતો હતો. ઇન્ટુ ઇંગ્લિશમાં વેન આઈ ગ્રો અપ, ગ્રો અપ નો મિનિંગ થશે બીકમ એન એડલ્ટ, મોટા થવું. આઈ વિલ અર્ન, અર્ન એટલે કમાવું, મેળવવું, ગેટ, અચીવ, ઓબટેઇન, એ લોટ ઓફ એટલે મેની, ફેમ, ફેમ નો મિનિંગ થશે રેપ્યુટેશન, પ્રેસ્ટીજ, ખ્યાતિ, સિદ્ધિ, મોટું નામ કમાવું એની વાત છે. એમ કે છે વેન આઈ ગ્રો અપ આઈ વિલ અર્ન એ લોટ ઓફ ફેમ. અહીંયા તમને પ્રશ્ન પૂછાઈ શકે, વોટ ડીડ પ્રણવ સે, યુઝ ટુ સે, વોટ ડીડ પ્રણવ યુઝ ટુ સે વેન હી વોઝ અબાઉટ 11, 11 વર્ષનો હતો ત્યારે પ્રણવ શું કહેતો હતો? વેન પ્રણવ વોઝ અબાઉટ 11 યર્સ ઓલ્ડ યુઝ ટુ સે ધેટ હું મોટો થઈને બહુ નામ કમાઈશ, મીન્સ વેન આઈ ગ્રો અપ આઈ વિલ અર્ન એ લોટ ઓફ ફેમ, હું જ્યારે મોટો થઈશ ત્યારે ખૂબ જ ખ્યાતિ પ્રસિદ્ધિ પામીશ. સેડ હિઝ ફાધર કીર્તિભાઈ. વોટ ડીડ કીર્તિભાઈ સે અબાઉટ પ્રણવ્સ ગોલ, પ્રણવના ધ્યેય વિશે શું કહે છે કીર્તિભાઈ? એના પિતા છે. હુ ઇઝ કીર્તિભાઈ? કીર્તિભાઈ ઇઝ ધ ફાધર ઓફ પ્રણવ મિસ્ત્રી. વી નેવર ન્યૂ, નેવર એટલે ક્યારે, એને ન્યૂ એટલે જાણતા હતા, અમે ક્યારે નહોતા જાણતા કે ઇટ વિલ બી સો સૂન, સૂન એટલે તરત જ, એડવાન્સ, ઇમિજિએટલી, કે આ સમય ઝડપથી આવશે એ જાણતા હતા, કે આટલી જલ્દી બની જશે એટલે જલ્દી પ્રણવ ખૂબ જ પ્રખ્યાત થઈ જશે, જલ્દી પ્રણવ વિલ અર્ન એ લોટ ઓફ ફેમ, ઝડપથી પોતાનું એ ખ્યાતિ એટલે કે પોતાનું નામ કમાશે. પ્રણવ વોઝ લાઈક એની અધર ચાઇલ્ડ, બટ હિઝ આઈક્યુ પાવર હિમ ટુ બી ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક યર ઇઝ સ્પેન્ટ એટ વિવિધ લક્ષી વિદ્યા મંદિર પાલનપુર. એના સ્ટડીની વાત કરે છે. હિયર કીર્તિભાઈ ટોક્સ અબાઉટ ધ સ્ટડી ઓફ પ્રણવ, પ્રણવનું ભણવાનું જે અભ્યાસ છે એના વિશે ચર્ચા કરે છે. પ્રણવ વોઝ લાઈક એની અધર ચાઇલ્ડ, લાઈક એટલે જેમ, વોઝ એટલે હતો, એની અધર એટલે બીજા, ચાઇલ્ડ એટલે બાળક. પ્રણવ બીજા બાળકો જેવો જ હતો, બટ પરંતુ હિઝ આઈક્યુ, આઈક્યુ એટલે ઇન્ટેલિજન્સ ક્વોટિયન્ટ એટલે કે બુદ્ધિઆંક, પાવર ક્રિયાપદ છે, પાવર નો મિનિંગ થશે અહીંયા મિત્રો ગેવ સ્ટ્રેન્થ ટુ, સામર્થ્ય આપવું, એને શક્તિ આપતો હતો એને આઈક્યુ, હિમ તેને ટુ બી એટલે બનવું, મેળવવું ધ ફર્સ્ટ રેન્ક, પહેલો નંબર ઇન એવરી એકેડેમિક એટલે એજ્યુકેશનલ, શૈક્ષણિક યર એટલે વર્ષ, હી સ્પેન્ડ, સ્પેન્ડ એટલે એક્ઝોસ્ટેડ, ગાળતો, વિતાવતો એટ વિવિધ લક્ષી વિદ્યા મંદિર પાલનપુર. શું કહે છે કે પ્રણવ્સ ફાધર કીર્તિભાઈ ટોક્સ અબાઉટ પ્રણવ સ્ટડી ધેટ, કે હી સ્પેન્ડ એટ ધ વિવિધ લક્ષી વિદ્યા મંદિર પાલનપુર, પાલનપુરની જે વિવિધ લક્ષી વિદ્યા મંદિર શાળા છે
એમાં એ દરેક ધોરણમાં પોતાના દરેક શૈક્ષણિક વર્ષમાં હંમેશા પ્રથમ રેન્ક મેળવતો હતો અને એનો આઈક્યુ છે એને શક્તિ આપતો હતો કે જેથી કરીને એ પહેલો નંબર મેળવી શકે. મિત્રો, એવી આ વાત છે એની. કેટલી મહેનત કરેલી હશે કે બીજા બાળકો જેવો જ હતો, પરંતુ એનો આઈક્યુ છે એ બીજા બાળકો કરતા વધારે હતો કે જેને પહેલા નંબર મેળવવા માટે દોરતો હતો, સામર્થ્ય આપતો હતો, સ્ટ્રેન્થ આપતો હતો. એની અહીંયા વાત છે. વિવિધ લક્ષી વિદ્યા મંદિર પાલનપુર. એવો એક પ્રશ્ન પૂછાય કે વેર ડીડ પ્રણવ સ્ટડી એટ પાલનપુર, પાલનપુરમાં અરુણ કઈ સ્કૂલમાં ભણેલો હતો? વિવિધ લક્ષી વિદ્યા મંદિર. નેક્સ્ટ લાઈન, હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી. ગુડ એટલે સારો, સારી પ્રતિભા ધરાવતો. એવરી એક્ટિવિટી એટલે દરેક પ્રવૃત્તિમાં એ સારો દેખાવ કરતો હતો. બી ઇટ સ્ટડી, બી એટલે હોય, ભલે એ સ્ટડી એટલે ભણવાનું હોય, મ્યુઝિક કે જે ગાતો હતો, ઈ સિંગ્સ એ ગાવાનું હોય, ઓર સ્પોર્ટ્સ એટલે રમત ગમત હોય, બેડમિન્ટન એને રમવું ગમતું હતું, એ બ્રેકેટમાં આપેલું છે પ્લેસ બેડમિન્ટન. સેડ ધ પ્રાઉડ ફાધર. પ્રાઉડ એટલે ખૂબ જ ગર્વથી કહે છે એના પિતા, ફાધર એના પિતા ગર્વથી કહે છે કે બધા જ પ્રકારની પ્રવૃત્તિમાં એ સારી પ્રતિભા દેખાડતો હતો, કે જે ભલે ભણવાનું હોય, સંગીતની કોઈ બાબત હોય, કે રમવાનું હોય, એ ગાતો હતો, એ બેડમિન્ટન રમતો હતો, આ બધા જ પ્રકારની પ્રવૃત્તિમાં અરુણ વોઝ વેરી ગુડ એટ ઓલ ટાઈપ્સ ઓફ એક્ટિવિટીઝ. બધા જ પ્રકારની પ્રવૃત્તિમાં અરુણ સારો હતો. ધીસ ઇઝ ધ સ્ટડી એન્ડ ધ આગળ ડેવલપમેન્ટ અબાઉટ ડેવલપમેન્ટ ઇન ધ એક્ટિવિટીઝ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એક્ટિવિટીઝ અબાઉટ પ્રણવ મિસ્ત્રી અકોર્ડિંગ ટુ હિઝ ફાધર કીર્તિભાઈ. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. He studied in his mother tongue, Gujarati, and later joined Nirma University, Ahmedabad for his BE, B in Computer Engineering. He went on to complete his post-graduation Industrial Design from IIT Mumbai, which earned him a job with Microsoft in Hyderabad and a President Award from APJ Abdul Kalam. What happened after the study? ટુ પ્રણવ મિસ્ત્રી, ભણવાનું પૂરું થયા પછી જે હાયર એજ્યુકેશન માટે પ્રણવે શું શું બ્રાન્ચ સિલેક્ટ કરી એની વાત છે. હી સ્ટડી એણે અભ્યાસ કરેલો હતો ઇન હિઝ મધર ટંગ. મધર ટંગ એટલે મધર લેંગ્વેજ, ધ ફર્સ્ટ લેંગ્વેજ, માતૃભાષા ગુજરાતી. મિત્રો, આપણે જોઈએ છીએ કે અત્યારે ઇંગ્લિશનો એટલો બધો ક્રેશ છે, પણ માતૃભાષામાં જ આપણે પ્રાથમિક શિક્ષણ મેળવવું જોઈએ. આવું ઘણા બધા જે આપણા નિષ્ણાત વ્યક્તિઓ છે, અમુક એવા વિદ્વાનો છે, એમણે કીધેલું છે, એ આપણે અહીંયા ધ્યાનમાં રાખવા જેવું છે. એન્ડ લેટર એટલે કે માતૃભાષામાં જ, ગુજરાતીમાં જ એ ભણેલો હતો. લેટર એટલે પછી જોઈન નિર્મા યુનિવર્સિટી અમદાવાદ. અમદાવાદની નિર્મા યુનિવર્સિટીમાં હાયર એજ્યુકેશન માટે એ જોઈન કરે છે ફોર ઇઝ બીઈ. બીઈ મીન્સ બેચલર ઓફ એન્જિનિયરિંગ. તમે બાર સાયન્સ મેથ્સની અંદર પ્રથમ ગ્રુપમાં કરો એટલે તમારે બી એટલે કે એન્જિનિયરિંગમાં અલગ અલગ પ્રકારની બ્રાન્ચ હોય છે, સિવિલ હોય છે, મિકેનિકલ હોય છે, ઇલેક્ટ્રિકલ હોય છે, ઇલેક્ટ્રોનિક હોય છે, એમ અને કોમ્પ્યુટર આઈટી પણ હોય છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એમ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચ સિલેક્ટ કરીને નિર્મા યુનિવર્સિટીમાં એણે બીએ પૂર્ણ કર્યું. એણે જે પોતાનું ગ્રેજ્યુએશન એટલે કોલેજ કક્ષાનું શિક્ષણ પૂરું કર્યું. હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન. વેન્ટ ઓન એટલે ગયો, ટુ કમ્પ્લીટ એટલે ભણવાનું ચાલુ રાખે છે, કન્ટિન્યુ કરે છે. વેન્ટોન એટલે કમ્પ્લીટ એટલે પૂર્ણ કરવા માટે. પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે માસ્ટર ડિગ્રી જેને કહેવાય. કોલેજ પૂરું કર્યા પછી તમારે બે વર્ષનો જે કોર્સ આવે છે માસ્ટર ડિગ્રીનો એને કહેવાય પોસ્ટ ગ્રેજ્યુએશન, એટલે કે અનુસ્નાતક. ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન એટલે કે ઔદ્યોગિક ડિઝાઇન નામની એક બ્રાન્ચ છે, એમાં એણે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કર્યો. ક્યાં? તો આઈઆઈટી મુંબઈમાં. આઈઆઈટી મીન્સ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, કે જે ખૂબ જ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ખૂબ જ પ્રખ્યાત, ખ્યાતિ ધરાવતી સંસ્થા છે, કે જ્યાં તમારે હાયર ગ્રેડ હોય તો તમને ત્યાં એડમિશન મળે છે. તો આઈઆઈટી મુંબઈ ખાતે એણે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે અનુસ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો, વિચ અર્ન હિમ એ જોબ વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ. અર્ન એટલે અવેલ, ગોટ, એચીવ, ઓપ્ટેન, મેળવેલી, કે જે અભ્યાસ કરવાથી એણે હૈદરાબાદમાં માઇક્રોસોફ્ટ કંપનીમાં જોબ મળી એને પ્રેસિડન્ટ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ. એપીજે અબ્દુલ કલામ એટલે અબુલ પાકીર જૈન લોકદીન અબ્દુલ કલામ, આપણા જે ભૂતપૂર્વ રાષ્ટ્રપિતા, રાષ્ટ્રપતિ છે, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, સોરી રાષ્ટ્રપતિ, કે જેમને એના કારણે એમને એવોર્ડ મળેલો હતો. કોને? તો અહીંયા પ્રણવ મિસ્ત્રીને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો છે અબ્દુલ કલામના હસ્તે. ખૂબ જ ખ્યાતિ પામેલો પ્રણવ મિસ્ત્રી એ ખૂબ જ ધીમે ધીમે પોતાની કારકિર્દી આગળ વધારે છે.
વિવિધ લક્ષી વિદ્યા મંદિર પાલનપુર ની અંદર શાળા કી અભ્યાસ પૂર્ણ કર્યા પછી નિર્મય યુનિવર્સિટી માં એ બી એટલે કે સ્નાતક કક્ષાનો અભ્યાસ જે છે બેચલર ઓફ એન્જિનિયરિંગ કઈ બ્રાન્ચમાં તો કમ્પ્યુટર એન્જિનિયરિંગ માં એ પૂર્ણ કરે છે અને પછી એ ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન માં એ પોતાનું અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કરે છે. ધીસ ઇઝ અબાઉટ ધ સ્ટડી ઓફ પ્રણવ મિસ્ત્રી. પ્રણવ મિસ્ત્રીના અભ્યાસ વિશેની આ વાત છે મિત્રો. હવે આગળ જે નેક્સ્ટ બાબત છે એના પ્રોજેક્ટ જે છે અલગ અલગ પ્રકારના ચાર એની ચર્ચા કરવાની છે. હવે પ્રણવ મિસ્ત્રી પોતે વાત કરે છે કે શું શું બાબતમાં એને રસ હતો અને કઈ કઈ બાબતની એને શોધ કરેલી, કયા કયા પ્રોજેક્ટ એને બનાવેલા હતા. હી સેડ, એને કહ્યું, ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કોમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર્સ આઈ વર્ક ઓન વેરિયસ વેરિડ ફિલ્ડ્સ લાઈક ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કોમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, AI, Information Graphics, Embedded Systems, Social Computing, and the list goes on. I explore the fields with different projects and research papers. Here are some of my projects in brief. He said, એને કહેલું, from my engineering, એવો કદાચ પ્રશ્ન પૂછાય કે what does Pranav Mistry say about his projects? એના પ્રોજેક્ટ વિશે શું કહે છે કે ફ્રોમ માય એન્જિનિયરિંગ, હું એન્જિનિયરનું ભણ્યો ત્યારથી માંડીને ઇન કોમ્પ્યુટર સાયન્સ એટલે કે કોમ્પ્યુટર સાયન્સમાં એને પોતાનું એન્જિનિયરિંગ બી પૂરું કરેલું હતું કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં, ટુ માય માસ્ટર્સ, માસ્ટર એટલે અનુસ્નાતક કક્ષાની ડિગ્રી મેળવી એટલે ME કહેવાય, માસ્ટર ઓફ એન્જિનિયરિંગ જેને ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં, ત્યાં સુધી આઈ વર્ક ઓન એટલે મેં કામ કરેલું છે સાના ઉપર વેરીડ એટલે ડિફરન્ટ, વિવિધ જુદા જુદા ફિલ્ડ એટલે બ્રાન્ચ ઓફ નોલેજ ક્ષેત્રમાં, લાઈક ઇન્ટરેક્શન એટલે કોમ્યુનિકેશન, વાતચીત, ડિઝાઇન. એમ કહે છે કે મેં જુદા જુદા પ્રકારના પ્રોજેક્ટ ઉપર કામ કરેલું છે. એમાં ઇન્ટરેક્શન ડિઝાઇન એક પ્રકારની એક બ્રાન્ચ છે કે જે વાતચીત દ્વારા તમે કોઈ પણ પ્રકારના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને કંટ્રોલ કમાન્ડ આપી શકો છો. રોબોટિક્સ એટલે કે ધ ડિઝાઇન એન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ રોબોટ્સ, રોબોટ બનાવવાની જે ઉદ્યોગ છે રોબોટને લગતું. કોમ્પ્યુટર ગ્રાફિક્સ ગ્રાફિક્સ એટલે મેકિંગ ઓફ ડ્રોઈંગ્સ અકોર્ડિંગ ટુ ધ રૂલ્સ ઓફ મેથેમેટિક્સ એટલે કે ગણિતના નિયમો મુજબ આકૃતિઓ અને આલેખો બનાવવા, એને કહેવાય ગ્રાફિક્સની. આખી એક કોમ્પ્યુટરની અંદર સોફ્ટવેર પણ આવે છે કે ગ્રાફિક્સ, કોમ્પ્યુટર ગ્રાફિક્સનું કામ કરેલું, રોબોટિક્સનું કામ ઉપર પ્રોજેક્ટ કરેલા, ઇન્ટરેક્શન ડિઝાઇન ઉપર એને પ્રોજેક્ટ કરેલો. HCI એટલે હ્યુમન કોમ્પ્યુટર ઇન્ટરેક્શન એટલે કે માણસ અને કોમ્પ્યુટર બંને વચ્ચે વાતચીત કઈ રીતે થઈ શકે એના પણ એને પ્રોજેક્ટ કરેલા. પછી AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટરેક્શન એટલે કૃત્રિમ વાતચીત કઈ રીતે થઈ શકે, બંને એકદમ નિર્જીવ વસ્તુઓની અંદર અલગ અલગ પ્રકારના કમાન્ડ, અલગ અલગ પ્રકારની સર્કિટ દ્વારા એણે આવા પ્રોજેક્ટ બનાવેલા હતા. ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ એટલે કે માહિતીના જે ગ્રાફિક્સ છે. એમ્બેડેડ સિસ્ટમ્સ, એમ્બેડેડનો મિનિંગ થશે ઇનબિલ્ટ, અને ઇનબિલ્ટનો મિનિંગ થશે ઇમ્પ્લાન્ટેડ એટલે કે આંતરિક રીતે જોડાયેલું, ડિફોલ્ટ જેને કહેવાય એવી સિસ્ટમની શોધ કરેલી. અને સોશિયલ કોમ્પ્યુટિંગ, સામાજિક કોમ્પ્યુટર એટલે કે અત્યારે જોઈએ છીએ કે સોશિયલ સાઇટ ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, આવી ઘણી બધી સાઇટ પર આપણે એક ક્લિક દ્વારા વિશ્વના ગમે તે ખૂણે વ્યક્તિ બેઠેલો હોય આપણે જોડાઈ શકીએ છીએ, વિડીયો કોલિંગ કરી શકીએ છીએ, મેસેજિંગ ચેટ્સ કરી શકીએ છીએ, લાઈવ થઈ શકીએ છીએ. આ બધા જ પ્રકારની શોધ, અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ્સ એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન વગેરે જેવા ઘણું બધું લિસ્ટ છે હજી, પણ અહીંયા શોર્ટ ફોર્મ આપેલા છે કે કયા કયા ફિલ્ડમાં એણે કામ કરેલું. ઇન વોટ ટાઈપ ઓફ ડિફરન્ટ ફિલ્ડ ડીડ અરુણ વર્ક ઓન વેન હી વોઝ સ્ટડીંગ, જ્યારે ભણતો હતો ત્યારે કયા કયા પ્રકારના પ્રોજેક્ટ્સમાં એણે કામ કરેલું હતું, તો ડિઝાઇન, ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કોમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ્સ એન્ડ સોશિયલ કોમ્પ્યુટિંગ એટસેટ્રા, બધા જ પ્રકારના પ્રોજેક્ટ્સમાં એણે કામ કરેલું હતું. ધેન I explored the fields. Explored નો મિનિંગ થશે સર્ચ, examine systematically. પદ્ધતિસરની તપાસ કરવી. એણે એક્સપ્લોર કરેલું હતું, પદ્ધતિસર રીતે અભ્યાસ કરેલો હતો. સામા ધ ફિલ્ડ્સ એવા ક્ષેત્રોમાં વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ, જુદા જુદા પ્રોજેક્ટ્સમાં એણે અલગ અલગ ક્ષેત્રોમાં એણે સિસ્ટેમેટિકલી તપાસ કરેલી હતી. એન્ડ રિસર્ચ પેપર્સ, રિસર્ચ એટલે એણે સંશોધન, સિસ્ટેમેટિક ઇન્વેસ્ટિગેશન એટલે સંશોધન પેપર પણ એને સબમિટ કરેલા હતા. કારણ કે તમે બીઈ કરતો હોય, એમઈ કરતો હોય, તમારે કોઈ તમારે સંશોધન એવો પ્રોજેક્ટ તમારે સબમિટ કરાવવાનો હોય છે. 3D પિક્ચરમાં તમે જોયેલું હશે, પેલો જે સ્યુસાઇડ કરે છે વ્યક્તિ કોલેજની અંદર કે જેને ડ્રોન બનાવેલું હતું, એ વ્યક્તિ પ્રોજેક્ટ પોતાનો સબમિટ કરે છે. એમ
જે ઇન્વર્ટર જે ગાડીમાંથી કારમાંથી બનાવવાના આમિર ખાનની જે વાત કરેલી છે. તો મિત્રો આવા અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ તમારે સબમિટ કરાવવાના હોય છે. તો એમ અહીંયા પણ એવી જ વાત છે કે અને ઘણા બધા જુદા જુદા ક્ષેત્રોમાં જુદા જુદા પ્રકારના પ્રોજેક્ટ સબમિટ કરાવેલા હતા, રિસર્ચ પેપર પણ એને સબમિટ કરાવેલા હતા અને શોધ કરેલી હતી એની પણ અહીંયા વાત છે. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ ઇન બ્રીફ, ઇન બ્રીફ એટલે ઇન શોર્ટ, ટૂંકમાં મારા કેટલાક પ્રોજેક્ટની અહીંયા વાત છે. આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ચાર પ્રોજેક્ટ ભણવાના છે. ટેલી ટચ જે પ્રોજેક્ટ છે, સનફ્લાવર પ્રોજેક્ટ છે, ત્યાર પછી સિક્સ સેન્સનો પ્રોજેક્ટ છે, બરોબર. પછી આ ડિજિટલ ગિયરની વાત થઈ, એ ચાર પ્રોજેક્ટની આપણે આમાં ચર્ચા કરવાની છે. લેટ અસ સ્ટાર્ટ ધ ફર્સ્ટ પ્રોજેક્ટ ઓફ પ્રણવ મિસ્ત્રી. ટેલી ટચ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ એ ડિસ્ટન્સ, સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ ફ્રોમ એ ડિસ્ટન્સ ઇન એ ફન વે. ટીવી, અલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધ લાઇટ જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન. ઇટ ઇઝ સિમ્પલ. ટેલી ટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ એ ડિસ્ટન્સ. ટેલી એટલે રિમોટ, દૂરનું, ફ્રોમ ધ ડિસ્ટન્સ, અને ટચ એટલે સ્પર્શ કરવું, દૂરનું સ્પર્શ કરવું એટલે દૂરથી આપણે આપણા જે ઉપકરણો છે એને કંટ્રોલ કરી શકીએ છીએ, કમાન્ડ આપી શકીએ છીએ. આ પહેલો પ્રોજેક્ટ છે પ્રણવ મિસ્ત્રી. લેટ્સ યુ એટલે તમને દોરે છે, ટચ એટલે સ્પર્શ કરવો, એન્ડ કંટ્રોલ એટલે નિયંત્રણ કરવું, થિંગ્સ એટલે વસ્તુઓ, ફ્રોમ એ ડિસ્ટન્સ એટલે દૂરથી, ડિસ્ટન્સ એટલે અંતરથી. તમે લાંબા અંતરથી ટેલી ટચના માધ્યમથી તમે એને સ્પર્શ કરી શકો છો અને એને કંટ્રોલ એટલે બધી વસ્તુઓ છે એને નિયંત્રણમાં રાખી શકો છો. આપણે એમ કહીએ કે સ્વિચ ઓફ ધ લાઇટ, લાઇટ બંધ થઈ જાય એટલે બંધ થઈ જશે. આવી દૂરથી કમાન્ડ આપવાની વાત છે મિત્રો. સ્વિચ ઓન ધ ફેન, પંખો ચાલુ કરવો, જેવા અલગ અલગ પ્રકારના કામ આપણે ટેલી ટચના માધ્યમથી કરી શકીએ છીએ. તો મિત્રો છે ને ઇન્ટરેસ્ટિંગ કે આવો એક પ્રોજેક્ટ પ્રણવ મિસ્ત્રીએ પાર પાડેલો હતો. સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા, સી થ્રુ એટલે માંથી જોવું, સ્માર્ટફોન આપણો જે સ્માર્ટફોન છે, એન્ડ્રોઈડ ફોન છે, એના કેમેરાથી આપણે જોઈ શકીએ છીએ. એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ, એટલે કે આપણે આપણા સ્ક્રીનની અંદર બધું જ કંટ્રોલ કરી શકીએ છીએ. આપણે ફક્ત જોવાનું છે આપણા કેમેરામાં, કેમેરાના માધ્યમથી, અને બધું જ તમે જોઈને એને સ્પર્શ કરીને કંટ્રોલ કરી શકો છો. તો આ વાત છે ટેલી ટચની કે તમે તમારા સ્માર્ટફોનના કેમેરાના ઉપયોગ વડે બધી જ વસ્તુને નિયંત્રણમાં રાખી શકો છો, ફક્ત તમારે સ્ક્રીનમાં સ્પર્શ કરવાનો છે. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ, એપ્લાયન્સીસનો મિનિંગ થશે અહીંયા એ ડિવાઇસ ધેટ ઇઝ વેરી યુઝફુલ ફોર એ પર્ટિક્યુલર જોબ, કે જે ચોક્કસ કાર્ય માટે કોઈ સાધન કામ આવતું ઇન્સ્ટ્રુમેન્ટ એને કહેવાય એપ્લાયન્સીસ, ગેજેટ્સ, જેને કે ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ, જેને ઇલેક્ટ્રોનિક જે સાધનો છે, મશીન, યંત્રો છે, ડિવાઇસીસ છે, એટલે કે ઉપકરણો જેને કહેવાય. ફ્રોમ એ ડિસ્ટન્સ, તમે ઇન્ટરેક્ટ એટલે કોમ્યુનિકેટ, વાતચીત કરી શકો છો, તમે તમારા ઉપકરણો સાથે દૂરથી, ડિસ્ટન્સથી વાતચીત કરી શકો છો. ઇન એ ફન વે, એટલે કે મનોરંજન રીતે, રમૂજી રીતે, વે એટલે રીતે, ફન એટલે એમ્યુઝમેન્ટ, રમૂજી, તમે રમૂજી રીતે, તમે મોજથી, તમે આ બધા એપ્લાયન્સીસ સાથે દૂરથી ઇન્ટરેક્ટ કરી શકો છો. ટીવી, આપણું ટેલિવિઝન હોય, અલાર્મ જે આપણે મૂકીએ છીએ સવારે ઉઠવા માટે, મ્યુઝિક પ્લેયર જે આપણા ઘરમાં હોય, ઓપન ધ ડોર, બારણું ખોલવું, ટર્ન ઓન ધેટ લાઇટ, પેલી લાઇટ ચાલુ કરવી જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન ધ સ્ક્રીન, ફક્ત સ્ક્રીનમાં ટચ કરવાથી. જેમ આપણે ઓટોફેક ટેકનોલોજીમાં જે સ્માર્ટ હોમનો વિડીયો જોયેલો એમાં જે વાત છે, એવી જ વાત અહીંયા છે મિત્રો, કે સ્ક્રીનમાં ટચ કરવાથી તમે આ બધું દૂરથી તમે કમાન્ડ કરી શકો છો. આપણે ફક્ત મોબાઈલનો જ યુઝ કરવાનો છે. ઇટ ઇઝ સિમ્પલ, એકદમ સિમ્પલ છે. ટેલી ટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ, લેટ્સ યુ એટલે દોરે છે તમને, ઇન્ટરેક્ટ એટલે વાતચીત કરવા માટે, વર્લ્ડ એટલે વિશ્વ સાથે, વિથ ડિસ્ટન્સ, વિથ ટચ ફ્રોમ એ ડિસ્ટન્સ, ફક્ત સ્પર્શ દ્વારા દૂરથી તમે તમારા વિશ્વ સાથે ઇન્ટરેક્ટ કરી શકો છો, કોમ્યુનિકેટ કરી શકો છો, એ આ ટેલી ટચનો લાભ છે. તમે ટેલી ટચની શોર્ટ નોટ પૂછાઈ શકે છે. સો ફ્રેન્ડ્સ, ધીસ પ્રોજેક્ટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ફોર અસ, આપણા માટે ખૂબ જ રસપ્રદ છે. આપણે આપણે એક સ્પર્શ દ્વારા આપણે આપણા ડિજિટલ વર્લ્ડ સાથે સંકળાઈ શકીએ છીએ એની અહીંયા વાત છે મિત્રો. તો ઇન ધીસ યુનિટ, ઇન ધ ફર્સ્ટ પાર્ટ, વી હેવ ડિસ્કસ અબાઉટ પ્રણવ્સ લાઈફ, હિઝ સ્ટડી, હિઝ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ, એન્ડ ધ ફર્સ્ટ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ ટેલી ટચ, એની આપણે વાત કરેલી છે. તો મિત્રો આમાં ઘણા બધા પ્રકારના ડિફિકલ્ટ વર્ડ છે કે જે તમે વારંવાર એને આ વિડીયો જોઈને તમે એને સમજી શકો છો.
तो मित्रों आनी अंदर वधारे आपणे वात नेक्स्ट विडियो में करवानी छे बीजा प्रोजेक्ट नी. बराबर, थैंक यू फॉर वॉचिंग दीस विडियो.